દાહોદ જિલ્લામાં ખેતરોમાં વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે જે શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં અસરકારક સાબિત થાય છે દાહોદના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે જાલોદના મુળધા ગામ ખાતે મણભાઈ મોરીના ખેતરમાં કરાઈ રહી છે આ આધુનિક પદ્ધતિ થકી ખેતી ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થયા છે તે માટે ડ્રોન મારફતે ઓછા સમયમાં અને ઓછા પાણીના વપરાશમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે કેરી અને જામફળની ખેતી કરતા ખેડૂતોને નફો થાય તે માટે સરકાર નવી સ્કીમ લઈને આવી છે નવીન ટેકનોલોજીના ઉપયોગથી પાકનું મહત્તમ ઉત્પાદન મેળવી શકે તે માટે આ સ્કીમ ખેડૂતોના હિતમાં લાવવામાં આવી છે જેમાં આંબા અને જામફળ પાકની ખેતી કરવા માંગતા હોય તેવા માટે ખેડૂતો માટે હવે બે હેક્ટર વિસ્તારની મર્યાદામાં આ સ્કીમનો લાભ પાત્ર છે આ સ્કીમ અંતર્ગત ચારસો છોડ પ્રતિ હેક્ટર પાંચ બાય પાંચ મીટરના અંતરે વાવેતર કરેલું હોવું જોઈએ આંબાની ખેતીમાં પ્રતિ હેક્ટર ચાલીસ હજારની મર્યાદા મળવાપાત્ર છે જ્યારે જામફળની ખેતીમાં ચુમ્માળીસ હજાર પ્રતિ હેક્ટર મળવા પાત્ર છે આ યોજના છે નો ખેડૂતો લાભ લઈ શકે તેના માટે આઈ ખેડૂત પોર્ટલ હાલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તારીખ સત્તર આઠ બે હજાર ત્રેવીસ સુધી કોઈપણ ખેડૂત ખાતેદાર આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા પછી જરૂરી દસ્તાવેજો સાથે અરજીને કચેરીમાં મોકલવાની રહેશે ત્યાર પછી મંજૂરી મળ્યા પછી વાવેતર કરીને જરૂરી દસ્તાવેજો કચેરી રજૂ કરીને ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકશે આંબાની અંદર ચારસો છોડ પ્રતિ હેક્ટરનું વાવેતર પાંચ બાય પાંચ મીટરના અંતરે હોવું આવશ્યક છે અને સહાય પ્રતિ હેક્ટર ચાલીસ હજાર રૂપિયાની મર્યાદામાં બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થાય છે